પ્રકરણ ત્યાં જે છે પ્રાય ભૂમિતિ એની અંદર ભાગ 3 જે છે એને આપણે ચર્ચા કરવાના છે વિડિયો એ તો આપણે ગણિતની અંદર જ ભાગ 1 અને 2 જે છે એ વિડિયો આપણે બનાવી ગયા છે એ હજી સુધી તમારે તે જોવાના બાકી હોય તો મારી ચેનલ પરથી તમે જઈ અને એને જોઈ શકો છો બરાબર છે મિત્રો અને એમની લિંક જે છે હું મારા ડિસ્ક્રિપ્શનમાં આપીશ કે તમે એને જોઈ શકો બરાબર છે મિત્રો તો હવે આપણે આજે જે જાગડીની અંદર અભ્યાસ કરવાનો છે એના વિશે જોઈએ તો ચાલો શરૂ કરીએ આપણો વિડિયો એટલે કે મિત્રો જ્યારે આપણને બે પાસ પાસેની બાજુ આપેલી હોય અને ત્રણ ખૂણાના માપ આપેલા હોય તો ત્યારે જે છે આપણે કઈ રીતે ચતુષ્કોણ જે છે એની તો જ્યારે આપણને બે પાસ પાસેની બાજુ અને ત્રણ જે ખૂણા આપેલા હોય મિત્રો તો એના આધારે જે છે આપણે કેવી રીતે રચના કરી શકીએ એના વિશે આપણે જોવાના છીએ મિત્રો બરાબર છે તો આપણે જોઈએ કેવી રીતે જો આપણે ત્રણ બે પાસ પાસેની બાજુઓ અને ત્રણ ખૂણા આપેલા છે ચતુષ્કોણ રચના કરી શકીએ તો ચાલો શરૂ કરીએ આપણો વિડિયો તો જોઈએ તો પહેલા હું સૌ પ્રથમ એક પાછી આકૃતિ દોરું છું કે જેના આધારે આપણે જે છે એ આકૃતિ કઈ રીતે બનશે એ આપણને ખબર પડશે તો મિત્રો આ રીતની આપણે આકૃતિ જે છે બનવાની છે અને જોઈએ બરાબર છે અને એનું માપ પણ હું લખી દઉં છું કે આપણે જે ચાકુ કરવાના છે એનું માપ કઈ રીતે હશે ચતુષ્કોણ પ્લાન હશે પછી આપણે અહીંયા ખૂણો બનશે પી નો જેનું માપ હશે 90 ખૂણો એન જે છે બરાબર છે એનું આપણને કોઈ માપ આપેલું નથી બરાબર છે પછી એનું માપ જે છે આપણે કેટલું આપેલું છે 110 અંશ આપેલું છે અને ખૂણો આ એન જે છે એનું માપ આપણને આપેલું છે 85 અંશ બરાબર છે તો આ રીતે જે છે આપણું માપ બનશે પછી આ જે આનું માપ આપણને જ્યાં છે અહીં આપેલું છે આનું માપ આપણે એ એલ જોઈએ તો કેટલું આપેલું છે 6.5 છે અહીં આપેલું છે મિત્રો હવે આપણે જોઈએ કે આ જે છે આટલું માપ આનું થાય છે તો આ ખૂણો કેટલાનો બનશે આ ખૂણો જે છે 75 અંશનો બનશે મિત્રો કેટલાનો બનશે 75 અંશનો આ ખૂણો બનશે એટલા માટે બનશે હું કે જ્યારે 90 85 અને આ 110 જે છે બરાબર આનો સરવાળો આપણે કરીએ તો જે થાય છે એમાંથી 275 બાયમાં ઉમેરી તો 360 થાય છે ચતુષ્કોણના ચારે ત્રણ માપ 360 થાય છે એટલે ખૂણો જે 75 અંશનો બનશે બરાબર છે તો હવે આપણે જોઈએ તો ચતુષ્કોણની રચના કરવા માટે આપણી પાસે ત્રણ આ સાધનો હોવા જરૂરી છે પરિઘ માપપટ્ટી અને કોણમાપક હવે આપણે શરૂ કરીએ અહીં મિત્રો કે જો કહું છું એમ મારે એ બધાના માપ ડબલ લેવા પડશે કારણ કે મારી માપપટ્ટી કેવી છે મોટી છે એના ઉપર હું માપ લઈશ તો નાનું માપ આવશે આ સુધી નાનું બનશે એટલે હું મોટું માપ લઈશ બરાબર છે તો 4 છે તો હું 8 ઇંચ લઈશ 6.12 છે તો એને 13 ઇંચ લઈશ બરાબર છે આ બે માપ હોય બાકીના ખૂણો જે હશે એ રીતે જ આપણે દોરશું તો સૌ પ્રથમ હું શું કરું છું તો અને જે પણ બે કરવાના છે રચનાના મુદ્દા આપણે અહીંયા લખવાના છીએ બરાબર છે રચનાના મુદ્દા બરાબર છે ચાલો હવે આપણે જોઈએ તો આપણને 6.5 સેમી આપેલું છે માપ એના અંદર અહીંયા આપણે રચવાનો પ્રયત્ન કરીએ છીએ તો હું સૌ પ્રથમ એક રેખાખંડ દોરીશ તો મિત્રો આપણે જોતો ધારણ કે આ રીતે જે છે એ એની રચના કરી 6.5 મીટર જે છે એને લઈને એ એની રચના કરે છે રેખાખંડ દોરે છે જે કરો છો અહીંયા આપણે નોંધવા મુદ્દા લખીશું કે 6.5 સેમી માપનો રેખાખંડ એ એલ રચો બરાબર છે બીજા નંબર મિત્રો આપણે કામ કરવાનું છે હવે મિત્રો આપણે ખૂણો જે છે પરિઘથી બનતી 110 અંશ ખૂણો ના દોરી શકીએ એટલે હું કોણ માપ આપણી મદદથી અહીંયા કોણ માપ આપણે સીધું અહીં મૂકી અને હું જે છે 110 અંશ જે થાય છે ત્યાં હું શું કરું છું મિત્રો તો કે એક બિંદુ કરું છું અને આને જે છે હું થોડું લંબાવું છું કિરણ જે છે દોરવાનો છું અને લંબાવું છું કે જેથી આપણે ક્યાં સુધી જવાના છે આપણને ખબર નથી તો હું અહીંયા એક કિરણ જે છે બરાબર છે તો હવે લખવાનું છે કે કિરણ
एक्स नी रचना करो कि जेथी माप कोण ए 110 अंश थाय। બીજા નંબર મિત્રો હવે આપણે શું કામ કરવાનું છે તો કે હવે આપણે એક કામ કરવાનું છે કે અહીંયાથી જે છે 75 માપ જેમ થાય તેમ આપણે એક શું રચવાનું છે કિરણ રચશું ખરા છે 75 માપ થાય એટલે આપણે કિરણ રચવાના છીએ તો 75 ક્યાં થાય છે તો 70 ને 5 75 અહીંયા થાય છે 75 માપ એટલે અહીંયા એક આપણે મોટું કિરણ રચીશું બરાબર છે આની અંદર પણ એક કિરણ રચના કરશું આપણે લાંબુ થોડું કિરણ દોરવાનો પ્રયત્ન કરીએ
તૈયાર છે બરાબર છે તો ચોથું કામ આપણે છે મિત્રો હવે આપણે માપીએ કે જે આપણે જે રચના કરી છે આ ખૂણો P છે 90° થાય છે કે કાં તો જો મિત્રો અહીંયા તમે રાખશો તો તમે જોઈ શકો છો 90° માપ જે છે કમ્પ્લીટ થાય છે 90° લખેલા છે તમે જોઈ શકો છો તો આ રીતે મિત્રો ચતુષ્કોણ આપણે તૈયાર છે ચોથું કામ આપણે શું કરવું મિત્રો તો કે અહીંયા થી Z ચોથું કામ કરવાનું છે કિરણ PX PZD किरण PZD की रचना करो कि जेती माप कोण PA 90° થાય જ્યાં ચાપ છેદે જ્યાં બિંદુ છે એવું લખવાનું જ્યાં બિંદુ છેદે ત્યાં बिंदु n ना आपो रेखाखंड pn जोड़ो जोड़ो हवे लखी शकाय के आम चतुष्कोण प्लान जे छे प्लान a मांगे मापनो चतुष्कोण छे चतुष्कोण छे मित्रो बराबर छे तो આવી રીતે જે છે મિત્રો આપણે ચતુષ્કોણની જે છે એ રચના કરી શકીએ છીએ મિત્રો હવે મિત્રો હવે પછીના ભાગની અંદર આપણે એવું જોવાના છીએ કે જ્યારે આપણે ત્રણ બાજુ અને બે અંતર્ગત ખૂણો આપેલા ત્યારે આપણે ચતુષ્કોણની રચના કેવી રીતે કરી શકીએ તેના વિશે પણ આપણે મિત્રો જોવાના છીએ બરાબર છે તો આજના વિડિયો અંદર આટલું છે જો મારો વિડિયો તમને ગમે અને લાઈક કરો શેર કરો અને તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે પણ શેર કરો જેથી આને અભ્યાસની અંદર પણ કામ લાગી શકે અને જો કોઈ તમને પ્રશ્ન હોય તો મારા કોમેન્ટ બોક્સની અંદર પ્રશ્ન કરો જેથી હું સોલ્યુશન મેળવવાનો પ્રયત્ન કરીશ આજના માટે આટલું થેન્ક યુ જય જય ભારત